હેલો ગાઈઝ કેમ છો મજામાં ને ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આજનો આપણો પહેલો આર્ટિકલ ચન્ના પટના ટોઈસના બારામાં છે યુપીએસસી જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે ફાઇવ સ્ટાર આર્ટિકલ છે કારણ કે જીઆઈ ટેગમાં અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે તમે જીપીએસસીના પ્રીવીસરના ક્વેશ્ચન જોશો ને ખાસ કરીને ડીવાય છે પીઆઈ છે એસટીઆઈ છે ઇવન જીપીએસસી ક્લાસ વન ટુ તો એમાં પણ તમને જીઆઈ ટેગ વિશેના ક્વેશ્ચન જોવા મળે છે તો આ જે ચન્નાપટના ટોઇસ છે ને તો એને ટેગ મળેલો છે કયા સ્ટેટમાંથી કર્ણાટકામાંથી આને ટેગ મળેલો છે તો આના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું અત્યારે તમે ન્યૂઝ જાણી લો ન્યૂઝ શું છે કે આજે ચન્નાપટના ટોઇસના જે કારીગરો છે તો એ અત્યારે બેરોજગાર થઈ ગયા છે ખાસ કરીને કોવિડ નાઇન્ટીન પેન્ડેમિકની હિસાબે જે ચન્નાપટના ટોયસ છે તો એની ડિમાન્ડ છે તો એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને આની જે ઇન્ડસ્ટ્રી છે

અને મેઇનલી આ લાકડાના આ વુડન ટોઈસ છે અને આમાં મેઇનલી જે ઢીંગલા અને જે ઢીંગલીઓ છે તો એ બનાવવામાં આવે છે નાના છોકરાઓને રમવા માટેના ટોઈસ હોય છે તો આ તમને ખબર પડી ગઈ તો ક્વેશ્ચન અહીંયાથી ખાસ બનવાનો છે કે ચન્નાપટના ટોઈસ એ કયા સ્ટેટના ટોઈસ છે તો કર્ણાટકાના ટોઈસ છે અને જીઆઈ ટેગ મળેલો છે કર્ણાટકામાં પણ જે રામનગર ડિસ્ટ્રિક્ટ છે તો એનું જે ચન્નાપટના ટાઉન છે તો ક્યાંના આ ટોઈઝ છે ને અત્યારે આ જે ટોઈસના જે કારીગરો છે તો એ ક્યાંક ને ક્યાંક બેરોજગાર થઈ ગયા છે કારણ કે કોવિડ નાઇન્ટીનના હિસાબે જે ચન્નાપટના ટોઇસ છે તો એની ડિમાન્ડ ખૂબ જ ઓછી થઈ ગઈ છે તો આ જે છે ને તો ક્વેશ્સન અહીંયા જીઓ જીઆઈ જીઆઈટેક વિશેથી બની શકે છે એટલા માટે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે તો આશા રાખું છું તમને હવે આમાંથી ક્વેશ્શન આવશે તો તમે એને આસંદી ટેકલ કરી શકશો આનું જે કહેવાય ને કે કર્ણાટકમાં આનું લોકલ નામ શું છે તમારે યાદ રાખવાની જરૂર નથી કારણ કે એ આપણને યાદ પણ ના રહે ને યુપીએસસી જીપીએસસી પૂછે પણ નહીં તો આ ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હવે જો અત્યારે જીઆઈ જીઆઈટેક ન્યૂઝમાં છે તો આની જ સાથેનો એક બીજું પણ આર્ટિકલ ન્યૂઝમાં વાળો તે ઓડિશાની હલ્દી વિશે ક્વેશન પૂછ્યો હતો અને તમે ધ હિન્દુનું પેપર જોશો ને તો ત્યાં પણ તમને કંદમાલ હલ્દી વિશે ક્વેશ્ચન કહેવાય ને કે આર્ટિકલ પણ આર્ટિકલ આવ્યો હતો હવે આર્ટિકલ શું હતું કે જે ઓડિશાની કંદમાલ હલ્દી છે તો આની પણ જો એકચ્યુઅલી તો આ જે કંદમાલ હલ્દી છે ને એક બ્રાન્ડ છે સમજી ગયા ઓડિશાની એક બ્રાન્ડ છે તેમ તેમ છતાં કોવિડ નાઇન્ટીનની હિસાબે જે કંધમાલ હલ્દી છે તો એનું જે સેલ છે એટલે કે એનું જે વેચાણ છે તો એ કોવિડ નાઇન્ટીનની હિસાબે ઓછું થયું છે અને આના જે કારીગરો છે તો ક્યાંક ને ક્યાંક આ લોકોને પણ નુકસાન જોવા મળી રહ્યું છે તો એ આપણે યાદ રાખવાની જરૂર નથી આપણે છે ને આના વિશેની બેઝિક ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ તો કંધમાલ હલ્દી તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે જે કંધમાલ હલ્દી છે હલ્દી એટલે હળદર આપણે એને દેશી ભાષામાં કહીએ તો આને જીઆઈ ટેગ મળેલો છે કયા સ્ટેટમાંથી ઓડિશામાંથી આને જીઆઈ ટેગ મળેલો છે તો આ તમે ખાસ યાદ રાખજો ઈટ હેઝ અ જીઆઈ ટેગ અને આ એક પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું જે ફર્ટિલાઇઝર છે અને જે પેસ્ટિસાઈડ છે તો એનો યુઝ કરીને આને કહેવાય ને કે પ્રોડ્યુસ કરવામાં આવતી નથી એટલે કે જે ટ્રાયબલ લોકો છે તો આને પ્યોર ઓર્ગેનિક વેમાં જે કંધમાલ હલ્દી છે તો એને પ્રોડ્યુસ કરે છે એટલા જ માટે આની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે પરંતુ કોવિડ નાઇન્ટીન હિસાબે અત્યારે લોકો પાસે પૈસા નથી અને એની હિસાબે શું થાય છે કે જે કંધમાલ હલ્દી છે તો એનું જે વેચાણ છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ગિરાવટ જોવા મળી છે તો આપણને તમારે યાદ રાખવાનું છે કંદમાલ હળદી વિશે પણ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે બે અત્યારે તમને મેં જીઆઈટેક કીધા એક તો ચન્નાપટના ટોઇસ તો આને કર્ણાટકામાંથી જીઆઈટેક મળેલો છે અને કંધમાલ હલ્દી તો આજે જે કંધમાલ હલ્દી છે તો તેને ઓડિશામાંથી જીઆઈટેક મળ્યો છે આ તમને યાદ રાખ્યું હવે જો યસ્ટર ડે મે તમને જીઆઈટેક વિશે ક્વેશ્ચન પૂછ્યો તો અત્યારે છે ને તમારું જીઆઈટેક માટે રિવિઝન થઈ જાય ને એટલા માટે હું તમને બે ત્રણ નવી પ્રોડક્ટ કહું છું તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આજે હું તમને પ્રોડક્ટ કહું તો એને કયા સ્ટેટમાંથી જીઆઈ જીઆઈટેગ મળેલો છે બસ આટલું તમે લખજો ને એના વિશે તમારે બે ત્રણ વધારે પોઈન્ટ લખવા હોય તો પણ તમે લખી શકો છો તમારી ઉપર છે ઠીક છે તો જો સૌથી પહેલાં તો તમારે કહેવાનું છે કે ખોલા ચીલી ખોલા ચીલીને કયા સ્ટેટમાંથી જીઆઈ ટેગ મળેલો છે આથી થોડા મહિના પહેલાં જ એને જીઆઈ ટેગ મળેલો છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ખોલા ચીલીને કયા સ્ટેટમાંથી જીઆઈટેગ મળેલો છે પછી આવે છે કડકનાથ ચિકન કડકનાથ ચિકન આ થોડું જૂનું છે પરંતુ એક્ઝામ માટે રેલેવન્ટ છે તો કડકનાથ ચિકનને કયા સ્ટેટમાંથી જીઆઈ ટેગ મળેલો છે પછી આવે છે ડિંડીગુ લોક ડિંડીગુલ લોક ઠીક છે તો આને કયા સ્ટેટમાંથી જીઆઈ ટેગ મળેલો છે તો આટલા આ જે ત્રણ મે તમને જીઆઈટેગ કીધા આનું તમે રિવિઝન કરશો અને સાથે સાથે તમારે શું કરવાનું કે બીજા પણ જીઆઈ ટેગ એક્ઝામ માટે રેલેવન્ટ હોય જેને રિસન્ટલી થોડા મહિના અથવા તો વર્ષની અંદર જીઆઈટેગ મળ્યો હોય તો એ બધાની તમારે એક સાઈડમાં નોટ બનાવીને બધાના તમારે જે સ્ટેટ છે એને યાદ કરી લેવાના કારણ કે એક્ઝામ માટે જે પણ જીઆઈ જીઆઈટેક હોય તો એ ખૂબ જ રેલેવન્ટ હોય છે તો તમારે બધાએ આટલું થોડું તમારી જાતે પણ થોડા એફર્ટ્સ લગાવીને રિવિઝન કરી દેવાનું છે તો આ તમને ક્વેશ્ચન પૂછી લીધા જેટલા પણ લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરશે એ વધારે મને સારું લાગશે કે ભાઈ જેટલા વધારે લોકો આન્સર આપશે તો પાર્ટિસિપેશન જેટલું વધશે એટલું મને વધારે સારું લાગશે અને આ જે લોકોના એપર્થી આપણી ચેન ચેનલ ચાલી રહી છે તે બધા જે ફ્યુચર આઈએસ આઈપીએસ ડીસીડીવાય પી છે તો એના જે નામ છે તો એને આપણે રેકોગ્નાઇઝ કરીએ કારણ કે આ લોકો ડિટેલમાં આન્સર આપે છે અને ડિટેલમાં આન્સર ખૂબ જ જરૂરી છે કારણ કે ક્યાંક ને ક્યાંક તમારે મીન્સમાં આન્સર લખવાના છે તો બધાના આપણે નામ છે તો એને રેકોગ્નાઈઝ કરીએ છીએ તો સૌથી પહેલો જે આન્સર છે એ પૂજા વાલાએ આપ્યો હતો પછી શ્રુતિ પટેલે આન્સર આપ્યો છે અશ્વિન રાના છે ભાવેશ પરમાર છે કોમલ જોશી છે અનિલ રામુલિયા છે હિતેશ ડાબી છે ઉર્વિશ ભુવા છે ખુશી પ્રજાપતિ રીનલ ચૌધરી અલ્લુ બૈલાખ ભૂમિ ડગારા નૈના ચૌધરી જયેશ કુમાર ફુઝી શેખ શાંતિ ઓડેદ્રા માનસી વ્યાસ નિસર્ગ રાવલિયા માનસી આચાર્ય અને મોનિલ પટેલ તો આ બધા લોકોના હવે તો મને ધીરે ધીરે નામ પણ યાદ રહી ગયા છે આ એક પોઝિટિવ વસ્તુ કહેવાય ને કે આ જોવા મળે છે કારણ કે જ્યારે જ્યારે આપણી બોન્ડિંગ વધારે પડતી સ્ટ્રોંગ થાય એટલું જ કહેવાય ને કે પ્રિપેરેશન કરવાની મજા આવતી હોય છે તમને મને વિડિયો બનાવવાની મજા આવે તમને કહેવાય ને કે વિડીયો સાંભળવાની મજા આવે અને આ જ વસ્તુ છે ને એક પોઝિટિવ વસ્તુ છે એટલે હું બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે ભાઈ તમે લોકો પણ આન્સર આપો અને આ લોકોની જેમ તમે પણ સાથે એફર્ટ્સ લગાવો ને બધા આપણે સાથે આગળ વધીએ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આર્ટ એન્ડ કલ્ચર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે ઓનમ ફેસ્ટિવલ છે ઓનમ ફેસ્ટિવલના વિશે આર્ટિકલ છે અને તમે પ્રિવીયસરના ક્વેશ્ચન જોયા હશે ને તો તમને ઓનમ વિશે જીપીએસસી યુપીએસસી પીપા બધામાં ક્વેશ્ચન જોવા મળશે અને આની સાથે લિંક કરીને બીજા પણ કહેવાય ને કે બીજા જે ફેસ્ટિવલ ખાસ કરીને જે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે તો એ પણ તમારે સાથે સાથે રિવિઝન કરી લેવાનું હોય જે લોકો નીતિન સિંઘાનીયા કહેવાય ને કે જે બુક છે તો એને વાંચી હશે અથવા તો તમે બીજે ક્યાંથી પણ આર્ટ એન્ડ કલ્ચરનું કહેવાય ને કે પ્રિપેરેશન કરી હશે તો ત્યાં જે ડાન્સ ફોર્મ છે પેઇન્ટિંગ છે પછી જે ફેસ્ટિવલ છે તો એક એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે તો ત્યાંથી પણ તમે પોતાનું રિવિઝન કરી શકો છો તો અત્યારે ઓનમ ફેસ્ટિવલ ન્યૂઝમાં છે તો તમારે યાદ રાખવાનું છે આ ઓનમ ફેસ્ટિવલ કયા સ્ટેટનો ફેસ્ટિવલ છે તો કેરેલાનો યાદ રાખજો કેરેલાનો એક હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે અને અત્યારે હું તમને આના વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનું છું તો આ જે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે ઓનમ ફેસ્ટિવલ તો અત્યારે કેરાલામાં સેલિબ્રેટ થઈ રહ્યો છે એન્ડ ઓનમ ઇઝ અ મેજર હાર્વેસ્ટ ફેસ્ટિવલ ઇન કેરલા એન્ડ ઇટ ઇઝ સેલિબ્રેટેડ ટુ ઓનર ધ હોમ કમિંગ ઓફ ધ અસુરા કિંગ મહાબલી યાદ રાખજો જે અસુરા કિંગ મહાબલી છે તો એનું હોમ કમિંગ એટલે કે જે ઘર વાપસી છે તો એને સેલિબ્રેટ કરવા માટે આ જે ફેસ્ટિવલ છે એને જે ઓનર છે તો કરવા માટે આ જે ફેસ્ટિવલ છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ જે અસુરા કિંગ મહાબલી જ્યારે કેરલામાં એને ઘરવાપસી થઈ તો ત્યારે પોતાની સાથે પીસ અને પ્રોસ્પેરિટીને લઈને આવ્યો હતો આ મોટી મોટી વાતો યાદ રાખવાની જરૂર નથી બસ એટલું જ તમે યાદ રાખજો કે ભાઈ અસુરા કિંગ જે છે મહાબલી તો એનું જે હોમકમિંગ છે તો એને ઓનર કરવા માટે આ જે ફેસ્ટિવલ છે એને સેલિબ્રેટ કરવામાં આવે છે ઇટ ઇઝ વન ઓફ ધ થ્રી મેજર ફેસ્ટિવલ ઓફ ધ કેરલા સેલિબ્રેટેડ ડ્યુરિંગ ધ મંથ ઓફ ધ ચિંગમ હવે જો જે મલયાલમ કેલેન્ડર છે ને મલયાલમ કેલેન્ડર તો એનું જે ફર્સ્ટ મંથ છે જેમાં આપણું ગુજરાતી કેલેન્ડરમાં કંઈક કારતર કારતક હોય છે પછી માગસર કેવું કંઈક હોય છે મને યાદ નથી પણ એવી જ રીતે જે મલયાલમ કેલેન્ડર છે મલયાલમ કેલેન્ડર તો એમાં જે ફર્સ્ટ મંથ છે એનું નામ છે ચિંગમ હવે ચિંગમ મંથ છે ને તો એની અંદર ટોટલ મેજર છે ને ત્રણ ફેસ્ટિવલ છે મેજર ત્રણ ફેસ્ટિવલ છે એમાં એક જે ફેસ્ટિવલ છે મેજર ત્રણ ફેસ્ટિવલ છે એમાંથી એક જે મેજર ફેસ્ટિવલ છે તે કયો છે તો એનું નામ છે ઓનમ ફેસ્ટિવલ અને બાકીના બે કયા છે તો વિશુ છે અને યાદ રાખજો થોડા કોમ્પ્લિકેટેડ નામ છે કેરાલાના નામ હોય વિશુ અને થિરુ વથિરા તો આ જે બંને ફેસ્ટિવલ છે તો આ કેરલાના ત્રણ મેજર ફેસ્ટિવલ છે અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે જે વિસુ ફેસ્ટિવલ છે અને થિરુ વથીરા જે ફેસ્ટિવલ છે તો એ કયા સ્ટેટના ફેસ્ટિવલ છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે કેરલાના ફેસ્ટિવલ છે અને ચિંગમ મંથમાં આને સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ જે ઓનમ ફેસ્ટિવલ છે ને તો આ દસ દિવસનો હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે ટોટલ કેટલા દિવસ હોય છે દસ દિવસનો આ ઓનમ ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય છે અને જો આજે દસ દિવસમાં આનો પહેલો દિવસ કયો હોય છે ને એને આપણે અથમ કહીએ છીએ અને જે છેલ્લો દિવસ હોય છે દસમો દિવસ હોય છે જેમાં આપણે દશેરા હોય ને નવરાત્રિમાં દસમો દિવસ દશેરા હોય તો તેવી જ રીતે આ ઓનમનો જે દસમો દિવસ છે તો તેને ખીરુ વોનામ કહેવાય છે આ યાદ રાખવાની તમારે જરૂર નથી જસ્ટ તમને ઇન્ફોર્મેશન આપું છું પરંતુ હવે નીચે હું તમને ઇન્ફોર્મેશન આપીશ ને તો આ તમારી માટે એક્ઝામ માટે રેલેવન્ટ થાય છે કારણ કે અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે આમાંથી મેં તમને એક વિષય તો આથી થોડા દિવસ પહેલા જે પુલી કાલી છે તો એના વિશે આર્ટિકલ ડિસ્કસ કરાવ્યો હતો કે આ જે પુલી કાલી છે તો એ આર્ટ ફોર્મ છે ક્યાંનું કેરલાનું છે અને જે ઓનમ ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય તો એનો જે એક ભાગ છે તો એવી જ રીતે જે બીજા હું તમને અત્યારે ડાન્સ ને બધું કહું ને તમારે નોટડાઉન કરવાનું છે કારણ કે ડાયરેક્ટ લિંક થઈને આના વિશે ક્વેશ્ચન બની શકે છે ઓનમ ઇઝ સેલિબ્રેટેડ બાય મેકિંગ ધ પોક્કાલમ યાદ રાખજો પોક્કાલમ શું છે તો ફ્લાવરિંગ રંગોલી છે યાદ રાખજો પોક્કાલમ શાનો ભાગ છે તો ઓનમ ફેસ્ટિવલનો ભાગ છે જેમાં આપણે દિવાળી હોય ત્યારે શું કરીએ જે કહેવાય ને કે દિવાળી હોય તો ત્યારે બેસતું વર્ષનો જે પહેલો દિવસ હોય તો ત્યારે આપણે આપણે રંગોલી કરીએ છીએ દિવાળીના દિવસે રંગોલી કરીએ છીએ તો તેવી જ રીતે ઓનમ ફેસ્ટિવલમાં ઓનમ ફેસ્ટિવલમાં પણ પોકાલમ કરવામાં આવે છે એટલે કે જે ફ્લાવરિંગ રંગોલી છે તો એને કરવામાં આવે છે પછી અધર રિચ્યુઅલ્સ છે તો એને પણ પરફોર્મ કરવામાં આવે છે જેમ કે વલ્લમ કાલી છે આ વલ્લમ કાલી શું છે તો આ એક બોટ રેસ છે આને પણ નોટડાઉન કરજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આના વિશે ક્વેશ્ચન બની શકે છે વલ્લમકાલી શું છે તો એક બોટ રેસ છે ક્યાં નહીં તો કેરલાની પછી આ જે પોકાલમ મેં તમને કીધું એ શું છે તો ફ્લાવરિંગ રંગોલી ક્યાં નહીં તો કેરેલાની વલ્લમકાલી શું છે તો બોટ રેસ છે ક્યાં નહીં કેરલાની ખાસ નોટડાઉન કરજો અને પછી આ છે પુલ્લી કાલી તો તો આના વિશે તો મેં તમને ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ કેરેલા છે તો એને એક એક ડાન્સ ફોર્મ છે અને મેઇનલી એક આર્ટ ફોર્મ પણ આને આપણે કહી શકીએ ને ટાઈગર ડાન્સ છે હવે આ જે પુલ્લી કાલી છે તો આનો લિટરલ મિનિંગ જ એ થતો હતો સમજી ગયા તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે આ એક ટાઈગર ડાન્સ છે પુલ્લી કાલી અને આને પણ ઉલ્લમ ફેસ્ટિવલના પાર્ટ રૂપિયાને સેલિબ્રેટ કરવામાં આવે છે પછી આ થોડું કોમ્પ્લિકેટેડ નામ આવે છે મને થોડું વાંચવા દો કુમ્માતી કલ કાલી યાદ રાખજો તમારી રીતે પ્રોનાઉન્સ કરી લેજો કાલી પણ ઓનમ ફેસ્ટિવલનો ભાગ છે અને આ એક માસ્ક ડાન્સ છે ખાસ યાદ રાખજો કુમ્માતી કાલી ઓનમ ફેસ્ટિવલનો એક ભાગ છે કુમ્માતી કાલી અને એક માસ્ક ડાન્સ છે અને પછી લાસ્ટમાં આવે છે લાસ્ટમાં આવે છે એનું નામ છે ઓન્થાલુ ઓન્થાલુ એક માર્શલ આર્ટ છે હવે જો માર્શલ આર્ટ વિશે યુપીએસસીએ છે ને ક્વેશ્ચન પૂછેલો છે એના વિશે હું તમને આજે ક્વેશ્ચન પૂછવાનો પ્રયત્ન પણ કરવાનો છું તો આ તમારે છે ને યાદ રાખવાનું છે કે ઓન્થાલુ શું છે તે એક માર્શલ આર્ટ છે અને આ પણ ઓનમ ઓણમ ફેસ્ટિવલના ભાગરૂપે જ આને સેલિબ્રેટ કરવામાં આવે છે અને આનું જે મેઇન કહેવાય ને કે એસ્ટ્રેક્શન શું છે તો ઓણમ સંધ્યા આજે ઓનમ ઓણમ ફેસ્ટિવલ છે તો એનું મેઇન કહેવાય ને કે એટ્રેક્શન શું છે તો ઓણમ સંધ્યા આનું મેઇન એટ્રેક્શન છે તો આ પણ તમે નોટડાઉન કરી લેજો કારણ કે એક્ઝામ માટે આ મેં તમને લાસ્ટમાં જે ઇન્ફોર્મેશન આપીને આ એક્ઝામ માટે રેલેવન્ટ થઈ જાય છે થોડું કેરલાના તમિલનાડુના નામ હોય ત્યારે પ્રોનાઉન્સ કરવામાં પ્રોબ્લેમ થતી હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક તો આપણે ગુજરાતીઓ છે ઠીક છે તો પ્રોબ્લેમ આવતી રહે છે તમારે એને કહેવાની કે થોડું કોમ્પ્રોમાઇઝ કરીને ખાલી આપણે શીખવાની ભાવના રાખવાની છે બાકી બધું ભૂલ તો થતી રહે માણસ છે ભૂલ કરતા રહીએ હવે જો એના પછી છે ને હું તમને એક માર્શલ આર્ટ વિશે હું તમને ક્વેશ્ચન પૂછું છું કલારી પયટુ છે તો આ કયા સ્ટેટનું માર્શલ આર્ટ છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આના વિશે આન્સર આપવાનો છે યુપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે તો દરેક લોકો આનું થોડું રિવિઝન કરજો હું પણ આનું નામ ભૂલી ગયો હતો થોડું યાદ કરવું પડે કારણ કે આપણી જે મેમરી છે તો ક્યાંક ને ક્યાંક એમાં પણ આપણે ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ તો તમારે યાદ શું રાખવાનું છે કે આ કલારી પયટુ છે તો આ તમે એના વિશે થોડું સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં એના વિશે આન્સર આપજો અને તમે એને યાદ પણ રાખી લેજો કે કલારી પયટુ કયા સ્ટેટનું માર્શલ આર્ટ છે અને આનું ઓરિજિન કઈ સેન્ચુરીમાં થયું હતું કારણ કે એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ થઈ જાય છે અને ખૂબ જ એન્સીએન્ટ ટાઈમનું છે એટલા માટે કહેવાય ને કે થોડું નામ કોમ્પ્લિકેટેડ હોય તો યાદ રાખવાનો પ્રોબ્લેમ આવતો હોય છે તો દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો થોડું તમારી સાથે સાથે રિવિઝન કરજો અને મારું પણ જો અત્યારે રિવિઝન થઈ ગયું એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડનો લાર્જેસ્ટ સોલાર ટ્રીના બારામાં છે વર્લ્ડનું જે લાર્જેસ્ટ સોલાર ટ્રી છે તો વેસ્ટ વેસ્ટ બેંગાલમાં આને સર ડેવલપ કરવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વર્લ્ડનું જે લાર્જેસ્ટ સોલાર ટ્રી છે તો વેસ્ટ બેંગાલના જે દુર્ગાપુર છે તો ત્યાં આને ડેવલપ કરવામાં આવ્યું છે અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચનું જે કહેવાય કે સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે યાદ રાખજો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની એક લેબોરેટરી છે જેનું નામ છે સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો એના દ્વારા દુર્ગાપુરમાં આજે વર્લ્ડની જે લાર્જેસ્ટ સોલાર ટ્રી છે તો એને ડેવલપ કરવામાં આવે છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે યાદ રાખજો કારણ કે અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે આ જે સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તો મેં તમને પહેલાં પણ કીધું કે સીએસઆઈઆરની શું છે એક લેબ છે અને મેઇનલી આનું કાર્ય શું છે તો જે પબ્લિક એન્જિનિયરિંગ છે તો એની માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું જે કાર્ય છે તો સીએસઆઈઆરની સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે તો આમાં જો અત્યારે જે વર્લ્ડનું જે લાર્જેસ્ટ સોલાર ટ્રી અત્યારે ડેવલપ કરવામાં આવ્યું તો આની કેપેસિટી કેટલી છે તો લગભગ બાર હજારથી લઈને ચૌદ હજાર યુનિટ સુધીની જે ક્લીન એન્ડ ગ્રીન પાવર છે વેસ્ટ બંગાળની અંદર તો એન્યુઅલી આને જનરેટ કરવાની આની કેપેસિટી છે અને આમાં લગભગ પાંત્રીસ જેટલા સોલાર જે ફોટો વોલ્ટિક જે પેનલ છે તો એ લગાવવામાં આવશે તે તમારે યાદ રાખવાનું નથી ના જે પેનલ છે તો એ ફ્લેક્સિબલ હશે ને આને કહેવાય કે જેમ આપણે એડજસ્ટ કરવું હશે તો એ કરી શકશું જે આપણે રૂપટોપમાં કરી શકતા નથી તો આ બધી મોટી મોટી વાત હોય છે એને યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એટલું જ તમે યાદ રાખજો કે વર્લ્ડની જે લાર્જેસ્ટ સોલાર જે ટ્રી છે વર્લ્ડનું જે લાર્જેસ્ટ સોલાર ટ્રી છે તો એ ક્યાં અને શરૂ કરવામાં આવ્યું છે તો વેસ્ટ બંગાલના દુર્ગાપુરમાં અને જે સીએસઆઈરની સેન્ટ્રલ જે મિકેનિકલ ઇન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું છે બસ આ તમારે યાદ રાખવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ડિયા અને જાપાનના કહેવાય કે બાયોલેટર રિલેશન માટે છે પ્રિલી માટે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નથી પરંતુ મેન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે ઇન્ડિયા અને જાપાનના બાયલેટરલ રિલેશન વિશે કંઈ પણ પોઝિટિવ વસ્તુ લખવાની આવે ત્યારે આપણે આને કોટ કરી શકીએ છીએ અને અત્યારે ન્યૂ શું છે જો ખાસ કરીને કોવિડ નાઇન્ટીનના હિસાબે ઇન્ડિયાને જે નેગેટિવ ઇકોનોમિક ઇમ્પેક્ટ થઈ છે તો આ કન્ડિશનની સામે લડવા માટે જે જાપાન છે તો એને પાંત્રીસો કરોડ રૂપિયા જાપાને પાંત્રીસો કરોડ રૂપિયાની જે લોન આસિસ્ટન્ટ છે તો એ ઇન્ડિયાને આપવાનું નક્કી કર્યું છે તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે ઇન્ડિયાની અંદર કોવિડ નાઇન્ટીનની હિસાબે જે નેગેટિવ ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ થઈ છે તો આવા સમયમાં એક ઇમરજન્સી રિ રિસ્પોન્સ સપોર્ટ માટે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ માટે જાપાને ઇન્ડિયાને પાંત્રીસો કરોડ રૂપિયાની જે લોન છે તો આપવાનું નક્કી કર્યું છે અને ખાસ કરીને જે જાપાન ઇન્ટરનેશનલ કોપરેશન એજન્સી છે જેને આપણે શોર્ટમાં જીકા કહીએ છીએ અને આ જીકા દ્વારા સારા એવા કાર્ય ઇન્ડિયામાં કરવામાં આવે છે ખાસ કરીને જે નોર્થ ઇસ્ટર્ન રિજન છે તો ત્યાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અને આના દ્વારા સારું એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે તો જે જાપાનની ઇન્ટરનેશનલ કોપરેશન એજન્સી છે જે ગવર્મેન્ટની મેઇન એજન્સી છે જે ખાસ ખાસ કરીને જે ગવર્મેન્ટના જે ઓફિશિયલ ડેવલપમેન્ટ કાર્ય હોય છે તો એને કોર્ડિનેટ કરવામાં આસિસ્ટન્સ આપે છે તો એના દ્વારા આજે લોન છે તો ઇન્ડિયાને પૂરી પાડવામાં આવે છે અને ધીઝ પ્રોગ્રામ લોન એમ્સ ટુ સપોર્ટ ધ ઇન્ડિયાઝ એફર્સ ઇન ફાઇટિંગ કોવિડ નાઇન્ટીન એટલે કે કોવિડ નાઇન્ટીનને ફાઇટ કરવામાં ઇન્ડિયાના જે એફર્ટ્સ છે તો એને સપોર્ટ કરવા માટે આજે પાંત્રીસો કરોડ રૂપિયાની જે લોન છે તો આપવામાં આવી છે અને ઇન્ડિયા અને જાપાનના જે બાયોલેટર રિલેશન છે તો ઓગણીસો અઠ્ઠાવીસથી લઈને અત્યાર સુધી ફ્રૂટફુલ રહ્યા છે અને બંને દેશોએ ખાસ કરીને પોતાના જે રિલેશન છે તો તેને મજબૂતી આપવા માટે સારા એવા પગલાં લીધેલા છે અને જે ગ્લોબલ પાર્ટનરશિપ છે અને જે સ્ટ્રેટેજિક રિલેશન છે તો તેને મજબૂત કરવા માટે તેને મજબૂત કરવા માટે આજે નવી પાર્ટનર અત્યારે નવો જે જાપાન દ્વારા ડિસિઝન લેવામાં આવ્યો તો ઇન્ડિયા અને જાપાનના રિલેશનમાં વધુ એવું જે કહેવાય ને કે સારા એવા જે રિલેશન છે તો એને બનાવશે તો આ બધી મોટી મોટી વાતો એક્ઝામ માટે કોઈ રેલેવન્ટ નથી બસ એટલું તમે યાદ રાખજો અને ઇન્ડિયા અને જાપાન વિશે કંઈ પણ તમારે પોઝિટિવ લખવાનું આવે તો ત્યારે તમે લખી શકો છો કે ઇન્ડિયામાં જે કોવિડ નાઇન્ટીન ક્રાઇસિસ થઈ તો ત્યારે આ સમયની અંદર ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ માટે જે જપાન છે તો એને પાત્રીસો કરોડ રૂપિયાની જે લોન આસિસ્ટન્ટ છે તો ઇન્ડિયાને આપ્યું હતું ને એક સારી એવી બાબત કહેવાય ને ઇન્ડિયા અને જે જપાન છે તો એના જે બાયોલેટર રિલેશન છે તો ઓગણીસોને અઠ્ઠાવનથી લઈને અત્યાર સુધી સારા એવા ચાલી રહ્યા છે બાકી કોઈ સારો એવો ક્વેશ્ચન અહીંયાથી બનતો નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ડોકલામ અને નાકુલાના બારામાં છે યુપીએસસીમાં જીઓગ્રાફીમાં આ પ્રકારના ક્વેશ્ચન બની શકે છે તો અત્યારે હું તમને ડિટેલમાં આના વિશે ડોકલામ અને નાકુલા વિશે ક્વેશ્ચન માટે જે ક્વેશ્ચન બની શકે તે માટે કહેવાય કે સારી એવી તમને ઇન્ફોર્મેશન આપવાનો છું આ જે ડોકલામ છે ને તો એ બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં ખૂબ જ ન્યૂઝમાં રહ્યું હતું કારણ કે જેમ અત્યારે લદ્દાખમાં ઇન્ડિયા અને ચાઇનાનું સ્ટેન્ડઅપ ચાલી રહ્યું છે એવી રીતે આજે ડોકલામ રિજન છે તો ત્યાં પણ લગભગ સેવન્ટી વન ડેઝ સુધી સેવન્ટી વન ડેઝ સુધી ઇન્ડિયા અને ચાઇનાનું જે સ્ટેન્ડઅપ છે તો એ જોવા મળ્યું હતું અને કહેવાય ને કે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી પરંતુ જ્યારે આપણા જે પ્રધાનમંત્રી છે તો એ ચાઇનામાં ગયા અને પછી વુહાન સમિટ થઈ હતી યાદ રાખજો એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા અને ચાઇનાની ઇન્ડિયા અને ચાઇનાની પહેલી ઇન્ફોર્મલ સમિટ છે તો વુહાનમાં થઈ હતી અને આજે વુહાન સમિટ થઈ એના પછી આ જે ઇકોતેર દિવસનું જે સ્ટેન્ડઅપ હતું તેને દૂર કરી દીધું હતું અને બંને દેશ વચ્ચે પીસ એસ્ટાબ્લિશ થઈ હતી અને આવી સમિટ છે યાદ રાખજો માટે હવે હું ઇન્ફોર્મેશન આપું છું આવી જ એક બીજી ઇન્ફોર્મલ સમિટ ઇન્ડિયા અને ચાઇનાની બીજી ઇન્ફોર્મલ સમિટ ક્યાં થાય છે મમલ્લાપુરમમાં મમલ્લાપુરમ આજે મમલ્લાપુરમ છે આપણે જે સદન સ્ટેટ છે એની સિટી છે આના વિશે હું તમને ક્વેશ્ચન પૂછું છું કારણ કે છે ને યુપીએસસી આવી રીતે લિંક કરીને તમને ક્વેશ્ચન પૂછી શકે છે તો આજે મમલ્લાપુરમમાં સેકન્ડ ઇન્ડિયા અને ચાઇનાની ઇન્ફોર્મલ સમિટ થઈ છે અને ચાઇનાના જે ઉંગણસી જે પેલા પ્રેસિડેન્ટ છે તમારે એક્ઝામમાં આવું કહેવાનું નથી પણ આ તો આપણો ગુસ્સો છે તો જે ચાઇનાના જે સી જિનપિંગ જે પ્રેસિડન્ટ છે તો આ મમલ્લાપુરમ આવ્યા હતા અને સારી એવી વિઝિટ રહી હતી અને મોટી મોટી વાતો થઈ હતી પરંતુ એનું કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ થયું નથી કારણ કે અત્યારે રિઝલ્ટ આપણે લદ્દાખમાં આપણે જોઈ રહ્યા છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો આ જે મમલાપુરમ છે તો આના વિશે યુપીએસસી તમને ડાયરેક્ટ લિંક કરીને ક્વેશ્ચન પૂછી શકે છે કારણ કે એનસીએન સિટી ન્યૂઝમાં જોવા મળી છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જે મમલાપુરમ સિટી છે તો આ કયા કિંગ દ્વારા આને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી અને કઈ સેન્ચુરીમાં અને આને કોઈ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્ટેટસ મળેલું છે કે નથી મળેલું એક્ઝામ માટે ખૂબ જ રેલાવન્ટ છે આ કયા કિંગ દ્વારા આ સિટીને ડેવલપ કરવામાં આવી હતી અને ઇમ્પોર્ટન્ટ આના ટેમ્પલ કે પ્લેસીસ શું છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે એનું થોડું રિવિઝન કરજો અને એને કમેન્ટ આપજો કારણ કે તમારું પણ રિવિઝન થઈ જશે જે લોકો બીજા પણ પ્રિપેરેશન કરે છે એ લોકોને પણ હું કહીશ કે તમે પણ આમાં રિવિઝન કરજો કારણ કે એક્ઝામ માટે ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે ઠીક છે તો આ મેં તમને મમલાપુરમ વિશે ક્વેશ્ચન પૂછ્યું હવે આપણે અત્યારે મેઇન ટોપિક ઉપર આવીએ કે ડોકલામ અને નાકુલા અત્યારે ન્યૂઝમાં કેમ છે તો આ નાકુલા છે ને એક પાસ છે અને આ જે ડોકલામ છે તો ઇન્ડિયા ચાઇના અને ભૂતાનની વચ્ચે એક રીઝન છે ઠીક છે તો એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું અત્યારે ન્યૂઝ શું છે કે ચાઇનાએ ડોકલામ અને નાકુલાની નજીકમાં જે બે જગ્યાએ જે એર ડિફેન્સ જે પોઝિશન છે તો એને ડેવલપ કરી છે યાદ રાખજો ડોકલામ અને નાકુલાની નજીકમાં બે જગ્યાએ ચાઇનાએ એર ડિફેન્સ જે પોઝિશન છે તો એને ડેવલપ કરી છે તો એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી પરંતુ આ જે નાકુલા છે તો અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે તો આ નાકુલા છે ને એક પાસ છે યાદ રાખજો નાકુલા એક પાસ છે લગભગ પાંચ હજાર મીટરની ઊંચાઈ ઉપર આવેલો જે મીન સી લેવલ છે તો એનાથી પાંચ હજાર મીટર ઊંચાઈ આવેલો એક પાસ છે આ તમને યાદ રાખ્યું અને આ કયા સ્ટેટમાં છે આ તમે ખાસ નોટડાઉન કરજો જે નાકુલા છે આ નાથુલા નથી નાથુલા પાસ અલગ છે નાથુલા અલગ છે આ નાકુલા છે ઠીક છે આ નાકુલા આ વખતે ન્યૂઝમાં રહ્યો છે એના હિસાબથી આ વખતે ક્વેશ્ચન બનવાની સંભાવના વધારે છે તો નાકુલા પાસ સિક્કિમમાં આવેલો છે ક્યાં આવેલો છે સિક્કિમમાં આવેલો છે અને ખાસ કરીને જે તિસ્તા નું જ્યાંથી ઓરિજિન થાય છે જેને જે સિક્કિમ છે તો એની ભાષામાં ચો લામુ ચોઈ ચોઉ લાંહું કહેવાય છે તો એ જગ્યાએથી જે આ જે નાકુલાબ જે પાસ છે તો આમાં જે તિસ્તા રિવરનું જે ઓરિજિન થાય છે તો ત્યાં લોકેટેડ ચા તમને ખબર પડી ગઈ એના પછી આવે છે દોકલામ આ દોકલામ છે ને એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે કારણ કે બે હજાર સત્તરમાં ઇન્ડિયા અને ચાઇનાનું સ્ટેન્ડઅપ અહીંયા થયું હતું આ જે ડોકલામ છે તો એક કહેવાય ને કે ગ્રીજન છે ખાસ કરીને જે ભૂતાન અને ભૂતાન અને ચાઇનાની વચ્ચે આ એક રીઝન આવેલું છે આપણે જે ઇન્ડિયાની અંદર આનો કોઈ પાર્ટ આવતો નથી પરંતુ કહેવાય ને કે ઇન્ડિયા અને ભૂતાનના ફ્રેન્ડલી રિલેશન છે જ્યારે પણ ભૂતાનને સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનો આવે ત્યારે ઇન્ડિયા ભૂતાનને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે તો ખાસ કરીને જે દુકલામ એરિયા છે તો ત્યાં બે હજાર સત્તરમાં જે ચાઇના છે તો એક રોડનું કન્સ્ટ્રક્શન કરી રહ્યું હતું અને ઇન્ડિયા માટે સિક્યોરિટી માટે એક પ્રકારે થ્રેટ કહેવાય ઇટ ઇઝ એન એરિયા વિથ અ પ્લેટ્યુ એન્ડ વેલી વિચ લાઇઝ ઇન ભૂતાન એન્ડ ચાઇના બોર્ડર જો ભૂતાન અને ચાઇનાની જે બોર્ડર છે તો ત્યાં જે દોકલાન જે એરિયા છે તો લાઈ કરે છે અને ઇન્ડિયાની બોર્ડરની નજીક

છે સિક્કિમ આવેલું છે આ તમારે ખાસ નોટડાઉન કરવાનું છે કારણ કે અહીંયાથી જ્યોગ્રાફીમાં ક્વેશ્ચન બની શકે છે ઠીક છે તો નાકુલા પાસ અને નાથુલામાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી આ નાકુલા પાસ છે ક્યાં આવેલો છે સિક્કિમમાં આવેલો છે હવે મેં તમને મમ્મલાપુરમ વિશે ક્વેશ્ચન પૂછી લીધો તો દરેક લોકો એનો જે આન્સર આપવાનો પ્રયત્ન કરજો કારણ કે જ્યારે કોઈપણ સિટી હિસ્ટ્રીની ન્યૂઝમાં રહેતી હોય તો ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે અને આજે જે મમ્મલાપુરમ ઇન્ફોર્મલ સમિટ થઈ ત્યારે તો કહેવાય ને કે બહુ મોટી મોટી વાતો કરવામાં આવતી હતી કે ભાઈ ઇન્ડિયા અને ચાઇનાના હવે જે ડિસ્પ્યુટ છે તેને દૂર દૂર કરી દેવામાં આવશે અને જે ઇન્ડિયા અને ચાઇનામાં જે ખાસ કરીને ઇન્ડિયાના તરફ જે ટ્રેડ ડેફિસિટ જોવા મળે છે તેને પણ દૂર કરવામાં આવશે તો બધી મોટી મોટી વાતો થઈ હતી પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળ્યું નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો પ્રણવ મુખર્જી મુખર્જીના બારામાં છે આપણા જે પ્રેસિડન્ટ છે ફોર્મર પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જી તો એમનું દેહાંત થયું છે અને આમના મૃત્યુ પછી ઘણા બધા લોકોએ ખાસ કરીને જે પ્રાઇમ મિનિસ્ટર છે પ્રેસિડન્ટ છે અને કોંગ્રેસના પણ ઘણા બધા લીડર અને દેશના લોકોએ પણ શોક વ્યક્ત કર્યો છે અને આપણે પણ કરીએ છીએ પરંતુ આ શોકને અત્યારે આપણે અહીંયા પૂરો કરી અને આમના વિશે થોડી એક પર્સનાલિટીના વિશે ક્વેશ્ચન પૂછીએ જો યુપીએસસીમાં ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે પરંતુ જીપીએસસીમાં ડીવાયએસઓ જેવી જે એક્ઝામ હોય તો ત્યાં કદાચ ક્વેશ્ચન આવી શકે કે જે રિસન્ટલી ભારતના ફોર્મર પ્રેસિડેન્ટનું મૃત્યુ થયું છે તો તમારે યાદ રાખો પ્રણવ મુખરજીનું પરંતુ આમને જે યોગદાન કર્યું ને એના વિશે આપણે થોડી એક જનરલ નોલેજ માટે ઇન્ફોર્મેશન લઈએ કે આ પર્સનાલિટી કેટલી ઇમ્પોર્ટન્ટ હતી બધી વસ્તુ ફક્ત એક્ઝામ માટે થતી નથી ક્યારેક કોઈ વસ્તુ નોલેજ માટે પણ આપણે કરવાની હોય છે તો અત્યારે હું તમને જે આર્ટિકલ અત્યારે હવે હું ડિસ્કસ કરાવીશ ને ફક્ત એક જનરલ ઇન્ફોર્મેશન માટે છે એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન બનવાની સંભાવના નથી તો જો જે પ્રણવ મુખરજી છે તો એમનો કાર્યકાળ કેટલો જીવન કાર્યકાળ કેટલો રહ્યો છે તો ઓગણીસો ને પાંત્રીસથી લઈને બે હજાર વીસ સુધી એમનું જીવન જીવનકાળ રહ્યો છે તો આ તમારે કહેવાય કે યાદ રાખવાનું નથી ફક્ત તમને એક ઇન્ફોર્મેશન માટે આપું છું અને મેઇનલી એક ઇન્ડિયાના સારા એવા એક ઇન્ડિયન પોલિટિશિયન હતા અને ઇન્ડિયાના તેરમાં પ્રેસિડન્ટ હતા આ નંબર યાદ રાખજો પ્રણવ મુખરજી ઇન્ડિયાના તેરમાં પ્રેસિડન્ટ હતા અને બે હજાર બારથી લઈને બે હજાર સત્તર સુધી ભારતના પ્રેસિડેન્ટ તરીકે એમને પોતાની સેવા આપી છે હી વોઝ સ સિનિયર લીડર ઇન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એન્ડ ઓક્યુપાઈડ સેવરલ મિનિસ્ટર પોર્ટફોલિયોઝ ઇન ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક ઇન્ડિયા ઇન્ડિયાના એક જે કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી છે તો એના એક સિનિયર લીડર હતા અને કોંગ્રેસના શાસનકાર્ડ દરમિયાન સારા એવા જે પોર્ટફોલિયો છે ખાસ કરીને જે મિનિસ્ટ્રી હોય તો એમને સંભાળી છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી પછી ડિફેન્સ મિનિસ્ટ્રી છે તો સારી એવી જે મિનિસ્ટ્રી છે એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી છે તો એ પણ એમને સંભાળી છે હી ફર્સ્ટ સૌ એઝ ધ ફાઇનાન્સ ઓફ ઇન્ડિયા ઇન નાઇન્ટી એટી ટુ નાઇન્ટીન એટી ફોર નાઇન્ટીન એટી ટુ ઓગણીસોને બ્યાસીથી લઈને ઓગણીસોને ચોર્યાસી સુધી એક ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે એમને પોતાની સેવા આપી છે હી ધ લીડર ઓફ ધ હાઉસ ઇન ધ રાજ્યસભા ફ્રોમ નાઇન્ટીન એટી ટુ એટી ફાઇવ એટલે કે ઓગણીસોને એંસીથી પંચ્યાસી સુધી રાજ્યસભાના લીડર ઓફ ધ હાઉસ તરીકે પણ પોતાની સેવા આપી છે આ તમે લીડર ઓફ હાઉસ વિશે તમે કહેવાય ને કે સ્ટડી કરી હશે કે જે પણ પાર્ટી રૂલિંગ પાર્ટી હોય તો એ લોકસભામાં એક લીડર ઓફ હાઉસ હોય અને એક રાજ્યસભામાં હોય ને એવી જ રીતે ઓપોઝિશન પાર્ટીનો પણ હોય ને અત્યારે કહેવાય ને કે લોકસભામાં તો છેલ્લી બે ટર્મથી લીડર ઓફ ઓપોઝિશન નથી કારણ કે લીડર ઓફ ઓપોઝિશન બનાવવા માટે મિનિમમ ટેન પર્સન્ટ સીટ હોવી જોઈએ અને કોઈ પણ જે પોલિટિકલ પાર્ટી છે એની પાસે ટેન પર્સન્ટ સીટ પણ આવી નથી એના અને એના હિસાબથી જે લીડર ઓફ ઓપોઝિશન છે તો એ બે ટર્મથી જોવા મળતા નથી તો આપણે મેં તમને થોડું રિવિઝન કરાવ્યું છે તો આપણને તમારે યાદ રાખવાનું છે હી વોઝ અપોઇન્ટેડ ધ હેડ ઓફ ધ પ્લાનિંગ કમિશન ઇન એટીન નાઇન્ટી વન એન્ડ ફોરેન મિનિસ્ટર નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ યાદ રાખજો પ્લાનિંગ કમિશનના હેડ તરીકે નાઇન્ટીન નાઇન્ટી વનમાં અપોઇન્ટ કરવામાં આવ્યા હતા અને ફોરેન મિનિસ્ટર તરીકે ઓગણીસો ને એમને અપોઇન્ટ કરવામાં આવ્યા હતા ફ્રોમ ટુ થાઉઝન્ડ ફોર અટિલ હિઝ રેજિગ્ને પોલિટિકલ પાર્ટીમાંથી એને પોતાનું રેજિગ્નેશન આપી દેવું પડતું હોય છે તો બે હજાર ચારથી લઈને જયારે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારથી લઈને બે બાર સુધી એમને કોંગ્રેસની જે સરકાર હતી એમાં સારા એવા જે કહેવાય કે મિનિસ્ટરના જે પદ છે કેબિનેટ મિનિસ્ટરના જે પદ છે તો હેલ્ડ કરેલા છે બે હજાર થી બે હજાર માં ડિફેન્સ મિનિસ્ટર બન્યા હતા બે છ થી બે હાજર એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર હતા અને બે હજાર નવથી બે હજાર બારમાં ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને સાથે સાથે કહેવાય ને કે જે લોકસભા છે તો એના લીડર ઓફ હાઉસ પણ હતા હવે તમને એમ થાય કે ભાઈ લોકસભાના લીડર ઓફ હાઉસ તો પ્રાઇમ મિનિસ્ટર હોય છે તો અહીંયા કેમ આમને લીડર ઓફ હાઉસ છે તો એક વસ્તુ યાદ રાખજો જે મનમોહનસિંહ છે ને તો એ લોકસભામાંથી ઇલેક્ટ નહોતા મનમોહનસિંહ રાજ્યસભામાંથી પ્રાઇમ મિનિસ્ટર હતા અને જ્યારે રાજ્યસભામાંથી પ્રાઇમ મિનિસ્ટર હોય તો લોકસભામાં કોઈકને તો લીડર ઓફ હાઉસ બનાવવા પડે ને તો ત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ કોઈપણ જે પાર્ટી હોય એમની જે પાર્ટી છે તો એના એક સારા એવા જે લીડર હોય તો એમને લીડર ઓફ હાઉસ તરીકે નિયુક્ત કરે છે એટલે કે જે આપણા જે પ્રણવ મુખર્જી હતા એમને લીડર ઓફ હાઉસ તરીકે પણ પોતાની સેવા આપી હતી અને બે હજાર ઓગણીસમાં એમને જે બીજેપી ગવર્મેન્ટ તો એમની દ્વારા ભારત રત્ન એવોર્ડ પણ આપવામાં આવે છે કારણ કે કહેવાય ને કે આમને જેમ અટલ બિહારી બાજપાઈ હતા અટલ બિહારી વાજપાઈ હતા એમની એમની રીતે પોલિટિકલી આમ ન્યૂટ્રલ માણસ હતા એવું નહોતું કે ભાઈ રાજનીતિ કરવો એટલે એકબીજાને ભાંગી નાખું તોડી નાખું ભૂકો કરી નાખું એવું બધું નહોતું એક પોલિટિકલી ન્યૂટ્રલ માણસ આમને હતા અને એમના જે ભારત દેશ માટેના જે એફર્ટ્સ હતા તો એમને રેકોગ્નાઇઝ કરીને બીજેપી ગવર્મેન્ટ એમને કોંગ્રેસના લીડર હતા તેમ છતાં ભારત રત્ન આપ્યો હતો કારણ કે ભારત રત્ન માટે પોલિટિકલ પાર્ટી જોવામાં આવતી નથી દેશ માટે એમનું યોગદાન શું છે એમને જોવામાં આવે છે તો આ તમને ખબર પડી ગઈ હશે હવે જો એક લાસ્ટ આર્ટિકલ હું તમને એક્ઝામ માટે થોડો એટલો ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ એક ઇન્ફોર્મેશન માટે ડિસ્કસ કરાવી દઉં છું કે આ મુજીબ બરસો શું છે આ મુજીબ વરસો શું છે ને અત્યારે ન્યૂઝમાં કેમ છે તો જો મુજીબ બરસો છે ને તો બાંગ્લાદેશના જે ફાઉન્ડિંગ ફાધર છે જેમનું નામ છે શેગ મુજીબુર રહેમાન યાદ રાખજો એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ પાકિસ્તાન માટે મોહમ્મદ અલી જીના છે અને આપણા કહેવાય ને કે ભારત માટે આપણે મહાત્મા ગાંધીને કહી શકીએ એવી જ રીતે આ જે મુજીબ છે ને શેખ મુજીબ શેખ મુજીબુર રહેમાન તો આ બાંગ્લાદેશના ફાઉન્ડિંગ ફાધર છે એટલે કે જે બાંગ્લાદેશનું નાઇન્ટીન સેવન્ટી વનમાં એસ્ટાબ્લિશમેન્ટ થયું પાકિસ્તાન ઈસ્ટ જે પાકિસ્તાન હતું જેને પછી જ્યારે બાંગ્લાદેશ બન્યું તો પાકિસ્તાનથી જ્યારે બાંગ્લાદેશ અલગ થયું તો અલગ કરવામાં સૌથી મોટું જે યોગદાન છે તો આ શેખ મુજીબુર રહેમાને આપ્યું છે અને આમને જ બંગ બંગબંધુ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો બંગબંધુ એ ઉપનામ કોની માટે યુઝ થાય છે તો શેખ મુજીબુર રહેમાન જે બાંગ્લાદેશના ફાઉન્ડિંગ ફાધર છે તેમની માટે આ યુઝ કરવામાં આવે છે અને અત્યારે મુજીબ વર્ષો શું છે તો આ જે શેખ મુજીબુર રહેમાન છે ને તો એમની સોમી બર્થ એનિવર્સરી છે એમની સોમી બર્થ એનિવર્સરી છે અને એમની સોની સોમી બર્થ એનિવર્સરીને જ મુજીબ વર્ષો કહેવાય છે યાદ રાખજો ઇટ ઇઝ ધ બર્થ સેન્ટેનરી યર ઓફ ધ બાંગ્લાદેશ ફાઉન્ડિંગ ફાધર પ્રેસિડેન્ટ શેખ મુજીબુર રહેમાન એટલે કે આ બાંગ્લાદેશના પહેલા પ્રેસિડન્ટ પણ હતા સમજ પડી ગઈ અને અત્યારે ન્યૂઝ શું છે કે આપણા જે ઇન્ડિયાના હાઈ કમિશનર છે બાંગ્લાદેશની અંદર ઇન્ડિયાના જે હાઈ કમિશનર છે તો એમને આ શેખ મુજીબુર રહેમાનની જે સોમી બર્થ એનિવર્સરી છે તો એને કોમેમોરેટ કરવા માટે બાંગ્લાદેશની સો જેટલી જે યુનિવર્સિટી અને જે કોલેજ છે તો એમને જે યુનિવર્સિટી અને કોલેજ છે તો એને બંગબંધુના જીવન ઉપર એટલે કે શેખ મુજીબુર રહેમાનના જીવન ઉપર બુકોને ડિસ્ટ્રીબ્યુટ કરી છે સમજી ગયા તો એક્ઝામ માટે આ ઇમ્પોર્ટન્ટ નથી પણ એક તમને ઇન્ફોર્મેશન એ પણ આપી દઉં કે તમે ક્યારેક ક્યારેક હાઈ કમિશન અને એમ્બે એમ્બેસી આ તમે વર્ડ સાંભળ્યો છો તો આ બંને વચ્ચે ડિફરન્સ શું થાય એ પણ હું તમને કહી દઉં હાઈ કમિશન અને એમ્બેસી શું હોય કે બંને છે ને લો કે ઇન્ડિયા છે તો ઇન્ડિયાને ફોરેન કન્ટ્રીની અંદર ક્યાંક ક્યાંક તમને હાઈ કમિશન જોવા મળશે અને ક્યાંક તમને એમ્બેસી જોવા મળશે તો હાઈ કમિશન શું હોય જે પણ કન્ટ્રી ભૂતકાળની અંદર બ્રિટનની કોલોની રહી છે એવા દેશની અંદર જ્યારે કોઈ ફોરેન ઓફિસને એસ્ટાબ્લિશ કરવામાં આવે તો એને હાઈ કમિશન કહેવાય છે સમજી ગયા એટલે કે જેવી રીતે બાંગ્લાદેશ અને પાકિસ્તાન છે ને તો એ ભૂતકાળની અંદર બ્રિટનની કોલોની હતા જેમ કારણ કે એટ ધ ટાઈમ તો એ બધું શું હતું કે ઇન્ડિયાનો જ પાર્ટ હતું પછી ભાગલા થયા હતા સમજી ગયા તો જ્યાં જે પણ કન્ટ્રી ભૂતકાળની અંદર બ્રિટનની કોલોની જેને આપણે શોર્ટમાં કોમનવેલ્થ કન્ટ્રીઝ કહીએ છીએ તો એ દેશની અંદર જે પણ કન્ટ્રીની ઓફિસ હતી એને આપણે હાઈ કમિશન કહીએ છીએ અને જે કન્ટ્રીઝ ભૂતકાળની અંદર બ્રિટનની કોલોની નથી તો ત્યાં જે ફોરેન જે ફોરેન મિનિસ્ટ્રીની ઓફિસ જોવા મળે છે તો એને આપણે એમ્બેસી ખબર પડી ગઈ હવે અત્યારે બંગાળ પ્રોવિન્સમાં પછી ઇન્ડિયા અને પાકિસ્તાન ભાગલા થયા અને પછી બાંગ્લાદેશ નાઇન્ટીન સેવન્ટી વનમાં અલગ થયું આ બધી અલગ વસ્તુ છે તો પણ તમારે ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે તો અમે તમને ઇન્ફોર્મેશન આપી છે બંગ બંધુ વિશે હવે જો આમની સાથે હું બંગ બંધુ ટર્મથી લિંક કરીને તમને કે હિસ્ટ્રીનો સારો એવો ક્વેશ્ચન પૂછું છું તમે હિસ્ટ્રીમાં ખિલાફત મુવમેન્ટના સમયની હું તમને વાત કરું છું એ સમય સાથે લિંક એક પર્સનાલિટી છે એનું ઉપનામ હતું દેશબંધુ દેશબંધુ તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે દેશબંધુ દેશબંધુ ઉપનામ કયા વ્યક્તિનું હતું બહુ જ ઇમ્પોર્ટન્ટ પોલિટિકલ પર્સનાલિટી છે અને આ વ્યક્તિએ કોંગ્રેસ ખિલાફત સ્વરાજ જે પાર્ટી છે તો એની સ્થાપના કરી હતી તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ દેશ ઉપનામ એ કઈ પર્સનાલિટીનું કઈ પર્સનાલિટીનું હતું હિસ્ટ્રીમાં એમનું સારું એવું યોગદાન રહેલું છે તો દરેક લોકો આનું થોડું રિવિઝન કરજો કારણ કે યુપીએસએમાં છે ને તમે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન હિસ્ટ્રીના જોજો અત્યારે તો કદાચ યુપીએસસી હવે આ પ્રકારના ક્વેશ્ચન નહીં પૂછે પરંતુ જીપીએસસીમાં આવી શકે કારણ કે હવે યુપીએસએમાં તો શું થયું કે કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે કોઈ આલું ચાલુ ક્વેશ્ચન પૂછી જ ના શકાય પરંતુ તેમ છતાં રિવિઝન માટે તમારે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે દેશ બંધુ ઉપનામ કોનું ઉપનામ હતું ઠીક છે સો ગાઈઝ દિસ ઇઝ ઇટ ફોર ટુડે જેટલા પણ આર્ટિકલ ડિસ્કસ કરવાના હતા એ આપણે કરી દીધા છે ને જે પણ ક્વેશ્ચન પૂછવા જેવા હતા એ પૂછી પણ લીધા છે ને પેલું તો જે કલારી પયેટું હતું એનું નામ થોડું હું ભૂલી ગયો તો પછી વિડીયો પોઝ કરીને મારે થોડું યાદ પણ કરવું પડ્યું તો ક્યારેક ક્યારેક આવું ચાલતું રહે છે કારણ કે આપણી મેમરી કહેવાય ને કે કોઈ મેમરી કાર્ડ નથી ક્યારેક ક્યારેક મગજમાંથી જતું રહે સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ જાય